આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે. આપ સૌ જાણીએ છીએ કે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું નામ પડે એટલે આપણને થોડું ટેન્શન થાય કે ભાઈ 2018માં જે પરીક્ષા રદ થઈ હતી, પેપર ફૂટ્યું હતું, ત્યારબાદ ફરી એકવાર પરીક્ષાની જાહેરાત થઈ હતી અને ફરી એકવાર કેન્સલ થઈ હતી. હવે ગઈકાલે રવિવારે આવતીકાલે જે એક્ઝામ છે, એક્ઝામના પગલે અમે રાજકોટમાં છીએ અને રાજકોટમાં પણ આપ જોઈ શકો છો કે જુનિયર ક્લાર્કની એક્ઝામ દેવા માટે આવી રહેલા જે વિદ્યાર્થીઓ છે તેમને કોઈ જાતની મુશ્કેલી ના પડે માટે જે એસટી ડેપો છે, જે રાજકોટનું એસટી તંત્ર છે, તે સજ્જ જોવા મળી રહ્યું છે. વધારાની બસો પણ ક્યાંક ને ક્યાંક મૂકી દેવામાં આવી છે, સાથે જ એક્સ્ટ્રા બસો જે છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મૂકવામાં આવી છે. સાથે સાથે જ ખાસ કરીને વાત કરીએ તો વિદ્યાર્થીઓ પણ ઘણા બધા અત્યારે આવી રહ્યા છે. એમની સાથે વાત કરી, જે મેનેજર હતા, ડેપો મેનેજર, એમની સાથે વાત કરી તો એમણે પણ જણાવ્યું હતું કે અમે ઘણા બધા એવા રૂટો છે કે ત્યાંથી બસો જે છે તે એક્સ્ટ્રા મૂકી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના પડે તેવી અમે પૂરેપૂરી મહેનત કરી રહ્યા છીએ. સાથે જ એવો આદેશ આપી દેવામાં આવ્યો છે જીએસઆરટીસી દ્વારા કે ખાસ કરીને જેટલા પણ જે બસ છે એ બસને અગાઉથી જ ચેક કરી લેવામાં આવે, બ્રેકડાઉન ન થાય તેવા આદેશ દેવામાં આવ્યા છે. અગાઉથી જ એ લોકોને બસ ડેપો વાળાને કહી દેવામાં આવ્યું છે, બસ ડેપો દ્વારા જે એમના મેનેજર છે સાથે જ એમના જે બીજા સહકર્મીઓ છે એમના દ્વારા કહી દેવામાં આવ્યું છે કે જેટલી પણ બસો જે છે તે આજ સુધી સાંજ સુધીમાં ચકાસી લેવામાં આવે અને ખાસ કરીને ચેક કરી લેવામાં આવે કે જેથી આવતીકાલે વિદ્યાર્થીઓને લઈને જતી બસ રસ્તા વચ્ચે બંધ ના પડે, એવી મુસીબત ના સર્જાય અને કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપ્યા વગરનો ના રહે તેવી ઘટના ના બને એ પગલે રાજકોટનું એસટી તંત્ર હાલ સજ્જ જોવા મળી રહ્યું છે. અધિકારી સાથે વાત કરતા અધિકારીએ પણ એ જ કહ્યું છે કે અમારા પૂરા આદેશ છે કે અમારા જે પણ જેટલી પણ બસો છે તે બસોમાં ફૂલ અત્યારે ચકાસી લેવામાં આવી છે અને આવતીકાલ સુધીમાં તમામ બસો જે છે તે રેગ્યુલર ચાલશે અને જેટલી પણ મહેનત થશે એટલા વિદ્યાર્થીઓને અમે પહોંચાડવાની કોશિશ કરીશું. આપણે જે જુનિયર ક્લાર્કનું પરીક્ષા છે આવતીકાલે રવિવારના દિવસે, તો એના માટે થઈ આપણે જે અલગ અલગ જિલ્લાની અંદર જે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા દેવા માટે જનાર છે, તો તેઓ માટે આપણે બસની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે, જેની અંદર આપણે તેઓ માટે વધુ એઓને તકલીફ ના પડે એના માટે ઓનલાઈન રિઝર્વેશન પણ અમે અગાઉથી ખોલી દેવામાં આવેલું હતું, જેથી જે વધારાની જે ઓનલાઈન બુકિંગની અંદર બસો નાખવાથી વિદ્યાર્થીઓ દ્વારા એમાં ઓનલાઈન બુકિંગ પણ કરી દેવામાં આવેલું છે, જેથી વિદ્યાર્થીઓને જવા અને આવવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ થવા નહીં પામે. આપણે રાજકોટથી અમદાવાદ, રાજકોટથી ભાવનગર, રાજકોટથી ગાંધીનગર, રાજકોટથી દ્વારકા, આમ અમરેલી, અલગ અલગ જિલ્લાની અંદર છે, મહુવા છે, આ તમામ જગ્યા સ્થળો ઉપર છે એ આપણે વધારાની બસો છે એની વ્યવસ્થા જુનિયર ક્લાર્ક માટે જનાર જે વિદ્યાર્થીઓ છે એના માટે કરી દેવામાં આવેલી છે.